હવે જોઈએ આજે રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ સંબંધિત કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી. બોલીવુડ અભિનેતા સોનુ સૂદે ભારતીય ટીમના જુસ્સામાં કર્યો વધારો, કહ્યું આવા શ્રેષ્ઠ ખેલાડીઓ ફાઇનલમાં આવે તો નિશ્ચિત છે જીત, સમગ્ર દેશ કરી રહ્યો છે જીત માટે પ્રાર્થના. બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદમાં આપશે હાજરી, પોસ્ટ શેર કરીને કહ્યું મેચ માટે પોતે છે ખૂબ જ ઉત્સાહિત. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં વિખ્યાત બ્રિટિશ સિંગર દુઆ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલ 2023નું કરશે ઓપનિંગ. ફાઇનલ મેચ માટે અમદાવાદ સંપૂર્ણપણે સજ્જ, ભારતની જીત માટે વારાણસી અને ઋષિકેશમાં હવનનું કરવામાં આવ્યું આયોજન. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં મુલાકાતીઓનો ઉત્સાહ વધારવા રેલવે પણ સજ્જ, સાબરમતી રેલવે સ્ટેશનને કરાયો શણગાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવી છે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ઉર્વશી રૌતેલા, આથિયા શેટ્ટી, મનોજ જોશી તથા અન્ય પ્રતિષ્ઠિત કલાકારો વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં આપશે હાજરી.